જૂનાગઢથી આશરે 55 કિલોમીટર અને કેશોદથી આશરે 35 કિલોમીટર બાલાગામમાં આવેલ ભક્ત શ્રી દાસારામ બાપાનું મંદિર ફક્ત સગર સમાજ પૂરતું સીમિત નહીં પણ 18 વર્ણનું આસ્થાનું કેન્દ્ર છે। બાલાગામ એ પૂજ્ય દાસારામ બાપાની જન્મભૂમિ અને કર્મભૂમિ છે। આમ તો સગર જ્ઞાતિ એ રાજા ભગીરથના વંશજો છે। તેમનો ઇતિહાસ તો ખૂબ લાંબો છે। ભક્ત શ્રી દાસારામ બાપા એ જૂનાગઢ જિલ્લાના બાલાગામમાં સગર સમાજમાં જન્મેલા સંત પુરુષ છે। એમનો જન્મ સંવંત 1697ના મહાસુદ બીજના રોજ થયો હતો અને જેમણે સંવંત 1805ના અષાઢ સુદ બીજના રોજ વાવમાં સમાધિ લીધી હતી। બાલાગામમાં આજે પણ આ વાવ આવેલી છે। ગુજરાતભરના સગર સમાજના લોકોની સાથે સાથે 18 વર્ણ દાસારામ બાપા પ્રત્યે ખૂબ જ શ્રદ્ધા ધરાવે છે। એટલું જ નહીં પણ બાલાગામ, જાજેરા, ઉપલેટા, મહુવા, સાવરકુંડલા સહિત ઘણી જગ્યાએ પૂજ્ય દાસારામ બાપાના મંદિરો આવેલા છે। આશરે 250 વર્ષ પહેલાં જૂનાગઢના નવાબના યુગમાં પણ દાસારામ બાપાએ અનેક સેવાકીય કાર્યો કરેલા અને દાસારામ બાપાએ આપેલા અનેક પરચાઓ આજે પણ ખૂબ જ પ્રચલિત છે। આ મંદિરમાં ગાદીપતિની પરંપરાની વાત કરીએ તો અહીં વંશ પરંપરાગત ભગતની પરંપરા છે। હાલ અહીં ભગવાન ભગત ગાદીપતિ તરીકે બિરાજમાન છે। તેમની સાથે અમે ખાસ વાતચીત કરી હતી અને જેમણે પૂજ્ય દાસારામ બાપાના જીવન અંગે વાતો કરી હતી। ચાલો સાંભળીએ। સૌ પ્રથમ આપણે મંદિરના ભગત દર્શન કરાવીએ લોકોને, ત્યારબાદ વાતોને આગળ ધપાવીએ। દાસારામ બાપાનું જે મંદિર છે તેના સૌ પ્રથમ તમને દર્શન કરાવું અને ભગતને વિનંતી કરું જરાક કે દાસારામ બાપાનું જે જીવન છે, તેમનો જન્મ ક્યારે થયેલો, તેમને જે કાર્યો કરેલા એ ક્યારે, એના વિશે થોડી માહિતી। અમારા દાસારામ બાપાનો જન્મ 1696માં થયેલો હતો અને સગર જ્ઞાતિની અંદર અમારો એ દાસારામ બાપાનું પ્રાગટ્ય થયું અને 1696માં જન્મ અને 1805માં જેને જળ સમાધિ લીધી, કે ટૂંકમાં જળ લીધા, જળ સમાધિ લીધા પછી જે જેની જે પાગ ને માળા અમે જે પૂજન કરીએ છીએ આજની તારીખમાં, એ પણ જો તમારી સમક્ષ જો માં ઢાંકેલી છે। વર્ષમાં અષાઢી બીજ નદી એક દિવસ સમયને ખુલી દર્શન માટે મૂકીએ છીએ અને ત્યાર પા જળ સમાધિ લીધા પછી એને જ્યાં જ્યાં પરચા આપેલા છે, બાપા ખુદ ગયેલા, જે બાજુનું ગામ નાકરા છે, પાટણ વાવ છે, પછી ઉપલેટા છે, ધારી છે, બાબા પર વાક્યા છે, ત્યાં બાપા ખુદ પાઘડી મૂકીને ત્યાં પોતે ગયા અને પોતાનું આચે મંદિર પણ છે ત્યાં બધે। એટલે પછી અમારે તો મંદિરો દાસારામ બાપાના ઘણી જગ્યાએ છે। ભાણવર તાલુકામાં આજે ઝારેરા ગામે બહુ મોટું અમારે દાસેવ ધામ પણ બનાવ્યું છે અને રૂપામોરાની અંદર બાપાનું એક પ્રાગટ્ય છે। પછી આપણે ઝારેરાની અંદર પણ બાપાનું પ્રાગટ્ય, અમે જ્યાંથી ધજા દીધેલી પ્રસાદી રૂપે આજે એ લોકો એનું પૂજન કરવું અને 5 શિખરનું મંદિર પણ બનાવેલું છે અને બહુ હમણાં ઉત્સવ ગયેલો, હમણાં આપણે 5મા મહિનાની 5, 6 અને 7 બહુ ભવ્યથી ભવ્ય ત્યાં પણ અમારે દાસારામ બાપાનું પ્રાગટ્ય। અને બાકી તો બાપાનું જીવન ચરિત્ર એવું છે, ગુરુ મહારાજની દયાથી લોલંગીરી મહારાજ અમારા દાસારામ બાપાના ગુરુ છે અને મૂળદાસ બાપુને આરે એ બધા ગુરુ ભાઈઓ છે અને એ જે ઇતિહાસ મૂળદાસ બાપુનો જે ઇતિહાસ છે, જે વાયુની આરે જોડાયેલો છે, એ જ રીતે અમારે દાસારામ બાપાનો જે કુવાની સાથે જોડાયેલો છે એ જ ઇતિહાસ આજે હાલે છે। બીજું કે દાસારામ બાપાનું જીવન પરચા તો અનેક છે કે આપણે એનું કોઈ કહી ના શકીએ, કારણ કે અનેક પરચા આપેલા છે બાપાને, જીવતા બાપાએ એટલા પરચા અત્યારે સદૈ હાલે જ છે અત્યારે, કે એનો કોઈ દેહ કે કોઈનું કંઈ મળ્યું જ નથી હજી। ટૂંકમાં એમ કહીને ગયા અમારા દાસારામ બાપા કે ભાઈ હું કે દીકરાઓ જો અત્યારે સ્નાન કરવા જાઉં છું કૂવાની અંદર અને હું જ્યાં લગન પાછો ન આવું ત્યાં લગન આ મારી પાઘડી અને માળાનું તમે પૂજન કરજો, હું યાત્રા કરવા જાઉં, એમ કહીને ગયા। આજ 350 વર્ષ થઈ ગયા, એટલે આજકાલની વાત નથી વિજયભાઈ, અને સંતોની એટલી બધી કૃપા અને આને સંતોની દેણથી જ અત્યારે અમારું બધું આ જગ્યાનું બધું પરિવર્તન છે, કારણ કે બાપુની એક ચેતના છે ભગત અહીંયા અને એ મારે ટૂંકમાં વાત કરવી છે। ફરી વાર દાસારામ બાપુના જીવનમાં આવું છે, મૂળથી મારે આવું છે, દાસારામ બાપુના
પિતા સગર રાજા કહેવાતા એની વાત કરી છે, એમને કેટલી રાણીઓ અને એમને પણ પુત્રો હતા અને દાસારામ બાપાનો જન્મ થાય છે, એક ભક્તિમય જેમનું જીવન હોય છે, ત્યાંથી વાતોની શરૂઆત કરીએ આપણે. દાસારામ બાપાની જો આપણે એના મા બાપથી લઈએ તો અમારે દાસારામ બાપાના માતા પિતાનું નામ વીરા બાપા અને હેમીબાઈ હતા અને ત્યારે એ પહેલેથી જ ભક્તિમય અને એ રીતે જીવન એનું હતું. અને શિવરાત્રિ જ્યારે ગિરનારની અંદર શિવરાત્રિ આવે ત્યારે એને ત્યાં જાતા અને સાધુ સંતોની સેવા કરતા, એવા એને 12 વર્ષ એ રીતે સેવા કરી. પણ ત્યારે એને કોઈ એવા અલોખી માણસ મળી ગયા સંતો અને કીધું કે ભાઈ તમારી ભક્તિથી હું પસંદ છું, તો આજે તમારે 12 વર્ષ 13મું વર્ષ ચાલે છે, તમે હજી કોઈ દી અમારી પાસે કોઈ અપેક્ષા નથી રહી ગઈ, તો તમારી કોઈ અપેક્ષા હોય તો કયો, હવે મારે પણ હવે જવાનો સમય થઈ ગયો છે અને તમારો પણ હવે સમય આવી ગયો છે માગવાનો. એટલે અમારા બાપાએ વીરા બાપાએ કીધું કે ભાઈ અમારે કોઈ એવી જરૂરિયાત નથી, અમારે બધું સુખ શાંતિ અને સમૃદ્ધિ છે, પણ એક વાતનું દુઃખ છે કે ભાઈ જો ભગવાનની દેણ હોય તો અમારે એકે સંતાન નથી. એમ એ રીતે અમારા બાપા વીરા બાપા 5 વખત બોલ્યા છે, અમને સંતાન પુત્ર આપો. એટલે 5 પુત્ર આપ્યા. ત્યારે અમારે બાપાએ કીધું ભાઈ 5 પુત્ર તો ઠીક છે, પણ અમારે તો એવા પુત્રની જરૂર છે કે જ્યારે કોઈ જેને જગત યાદ કરે. ત્યારે દાસારામ બાપાને આપણે જે સંતે એવું કીધું કે જાઓ 5મો દીકરો એવો થશે કે જગતને નહીં આખા કલ્યાણરૂપ, કે ખુદ રામદેવજી મહારાજ તમારે એને અવતાર લેવાના છે અને એનું દાસેવ નામ રાખજો. આવું એનું જીવન ચરિત્ર છે. અને ત્યાર પછી બાપાનો 5 દીકરા છે, એમાં 5મા દીકરા દાસારામ બાપા તરીકે ઓળખાય છે અત્યારે જગતમાં બધી. અને સગર સમાજ માટે તો અમારે છે ને આજે હમણાં 2 ચરદીમાં 9 વર્ષ આવે છે વિજયભાઈ, પણ અમારે માટે સગર સમાજ માટે તો 9 વર્ષ છે ને જ્યારે અમારા દાસારામ બાપાનો જન્મજયંતિ આવે અને અષાઢી બીજ, એટલે અમારા સગર સમાજ માટે 2 આવે દિવસ એવા કે 9 વર્ષ. જેમનું જીવન ભક્તિમય હતું બાળપણથી, ત્યાંથી ગુરુ ધારણ કરેલા છે એમણે, એમના ગુરુની વાત કરવી છે, એમના ગુરુ ભાઈઓની વાત કરી છે, જેવી રીતે તમે વાત કરી મૂળદાસ બાપુની કે એમની કથા કુવા સાથે સંકળાયેલી સ્ત્રીને સજીવન કરે છે, તો ત્યાંથી આગળ મારે જે ભક્તિમય જીવન હતું તેમના ગુરુ સાથેનું અને સત્સંગ કરતા હશે એ વચ્ચેનું જીવન એવું છે વિજયભાઈ કે મૂળદાસ બાપુ અને દાસારામ બાપુ ગુરુભાઈ છે. લોલંગીરી મહારાજ છે ગોંડલવાળા, એ અમારા દાસારામ બાપાના ગુરુ છે અને મૂળદાસ બાપુના. મૂળદાસ બાપુ લોલંગીરી મહારાજે અત્યાર સુધીમાં એ લોકોએ 5 શિષ્ય એવા બનાવ્યા કે આજે એનું જગમાં નામ છે. એમાં મને ત્રણ વ્યક્તિના મને અત્યારે નામ યાદ નથી, પણ મૂળદાસ બાપુ અને દાસારામ બાપુ. મૂળદાસ બાપુનો જન્મ 1731માં અને અમારા દાસારામ બાપુનો જન્મ 1696માં. પછી મૂળદાસ બાપુએ 1835માં ચેતન સમાધિ લીધી અને અમારે દાસારામ બાપુએ 1805માં જળ સમાધિ લીધી. એટલે એ અમારે એ બધાનું અને મૂળદાસ બાપુનું જીવન 104 વર્ષ જીવા જીવન ગુજાર્યું અને પછી ચેતન સમાધિ લીધી. અમારે દાસારામ બાપાએ 109 વર્ષ પછી જળ સમાધિ. એટલે એ બધું એનું જોડાયેલું જ છે ભેરું. આજે એ ગુરુભાઈ એની રીતે મળતા જ હોય, ક્યાંક ને ક્યાંક એની રીતે એનો મિલાપ થતો જ હોય. અને આ જગ્યાની અંદર એટલું બધું ચૈતન્ય છે કે બહુ સારું એવું હાલે છે. સગર સમાજ નહીં, આ તો 18 વર્ણ આવે છે અને અમે પણ કોઈ પણ 18 વર્ણને પૂછતા નથી. કોઈ આ અમે કોઈ ભેદભાવ રાખતા નથી કે અમને કોઈ છૂત અછૂત કે એવું કંઈ દેખાતું નથી. બરાબર, બધામાં અમને માનવતા એક સરખી જ દેખાય છે. અમે કોઈને રોકતા નથી, ભાઈ તમે આ છો તેવા છો, અહીંયા આવવાની મનાઈ કોઈ જાતની મનાઈ જ નથી. આટલો મોટલો કોરોનો કાળની અંદર 2 વર્ષ વિજયભાઈ, આનું જો તમને તાજો પરચો કહીએ તો આપણે આ પરચો જ ગણવો જોઈએ. બરાબર, કોઈને કોઈ જાતની તકલીફ નહીં. 2 વર્ષ લગન અમે બીજ બંધ રાખી નથી અને અમે આ મંદિરે તાળા માર્યા નથી, કારણ કે જેને જ્યાં જવાની જગ્યા હતી ત્યાં તો તાળા મારી દીધા હતા. આજે ડૉક્ટરો ઉચાહત કરી દીધા, પરિવારે ઉચાહત કરી દીધા, સગા સંબંધીઓ ઉચાહત કરી દીધા, તો જવાની જગ્યા ક્યાં રહી માણાને? એક આસ્થાનું આપણું જે ઈષ્ટદેવ હોય ત્યાં તો ત્યાં તો તાળા મારી દીધા હતા વિજયભાઈ. તો અમે અહીંયા તાળા કે એવું કંઈ માર્યું જ નહોતું અને આજે રુધિર આ બાપાને દેવાથી આય કોઈ જાતનો પ્રોબ્લેમ થયો નથી કોરોનાના મહારામારીમાં. અમારા સમાજની અંદર એટલું બધું પબ્લિક આવી પ્રોગ્રામની અંદર એટલું બધું જન્મજયંતિ માટે, છતાંય કોઈ પણ અહીંથી ગયા પછી કોઈથી એવો ફોન નથી કે બાપુ અમે અહીંયા આવ્યા હતા અને અમને આ પ્રોબ્લેમ થયો. આટલી અમારા દાસારામ બાપાની મહેરબાની છે. 18 વર્ણ ઉપર જે માને એના બાપા, એવું નથી સગર સમાજ માટે એક ગર્વ લીધા જેવી વાત હતી.
અઢારે વર્ણની અંદર જે અમારે તો જો કાંઈ અહીંયા આજુબાજુમાં વિજયભાઈ બધું અમારો સમાજ તો બહુ છેટો છે, અહીંથી 50 કિલોમીટરથી બધું, પણ છતાંય આજુબાજુમાં આહીર સમાજ, કોળી સમાજ, પટેલ સમાજ, આજની તારીખમાં જો જીવતો જાગતો અમારે જે દાસારામ બાપાનો જે પીરની દીધેલી વસ્તુ છે આજે, કે એક હચડો આપેલો છે પાઘડી માટે ઢાંકેલો અને લોબાણ, આજુબાજુના જે કોઈ ખેતરની અંદર કોઈ પણ જીવાતમાં કોઈ જાનવર રંજત કરતા હોય તો હજી દાસારામ બાપાનો લોબાણ લઈ જાય ને કાંઈ પણ ફેરવે તો ઉંદેડા ભૂંડડા આવતથી માંડીને હજી ખેતરમાં કોઈ રંજત નથી કરતું, કોઈ મોલ બગડતો નથી, એટલી શ્રદ્ધાથી અમારા દાસારામ બાપાનું કામ થાય છે. બાકી અમે તો કોઈને કંઈ દેતા નથી, અમે કંઈ જાણતા નથી. હા, એક આ દાસારામ બાપાના નામથી આ બધું હાલે છે, બરાબર. આવી અમારી દાસારામ બાપાનો ઇતિહાસ તો બહુ ઘણો મોટો છે, એટલો બધું તો આપણે યાદ કરીને કાયમી માટે ચાલુ જ હોય આવા પરચાનું. એક ઘટના પ્રસંગ હોય કયો પરચા સ્વરૂપે તો અમારા દર્શક મિત્રો કયો તો વધારે આનંદ થશે. પરચા તો એમાં એવું છે કે જો નવાબે નવાબ છે જૂનાગઢના નવાબે એવું કીધું કે ભાઈ બાલાગામમાં એવા કેવા સંત થઈ ગયા કે એ બધું જે એનું આટલું નામ નીકળી ગયું કે દાસા ભગતથી ઓળખાય છે. ત્યારે તો એક સામાન્ય ખેડૂની જેમ જીવતા હતા, બરાબર. એને પોતાને જ ખબર નહોતી કે પોતા પાસે કેટલી શક્તિ, પણ નવાબને એમ કે મારે આ જાણવું છે અને એક બોલાવો હોય કે ભાઈ એ લોકોને દાસા ભગતને બોલાવો આપણી કચેરીમાં ને આપણે એનું પરીક્ષા લેવી છે. જેમ મુરદાસ બાપુના જેમ ગુરુ જેમ જેના શિષ્ય જે હતા મહારાજ એને કેમ મુરદાસ બાપુનું જેમ માગ્યું હતું આ બસ બિલારી ઉપર જ અમારે ત્યારે બકરી સજીવન કરી. દાસારામ બાપાએ બકરી મારેલી લેવા અને નવાબને નવાબે બકરી મારીને દીધી કે જો તમે ખરેખર સંત હોય તો આજે આને ઊભી કરો, અને બાપાએ ઊભી કરી. એનો પણ અમારે ઇતિહાસ છે, તમે આ તમે જોયું ને ઇતિહાસની અંદર અમે મૂક્યું જ છે બધું, અને એની અમે પુસ્તક પણ બહાર પાડી છે. આ કોઈ ખોટી વાતું નથી, આ કોઈ કોઈ ભરમાવાની વાતું નથી, જે છે એ સત્ય કહેવાનું છે. આમાં કંઈ કોઈને આવક નથી, બરાબર, કે ખોટું બોલાય અને આનો ઇતિહાસ ખોટો કંઈ બોલાય નહીં. ભલે જે તે માણસ પોતાની પોતાની રીતે લખતા હોય એક વાત અલગ છે, અમારે તો આ બધું શું છે બારોટને ચોપડે બધું લખાવેલું છે બધું. અને અમારે આ પરંપરા આજે મારી 13મી પેઢી છે દાસારામ બાપાથી, આજે અમારી આ 13મી પેઢી છે. પહેલાં મારા પપ્પા, એના પપ્પા, એના પપ્પા, આજે અમારો આ 13મી પેઢી છે. પછી મારા દીકરાને આજે ઇન્દ્ર ભારતી બાપુના જે એને ગુરુ બનાવ્યા છે પ્રશાંત કરીને છે, એને લઘુમંત તરીકે અમે એને હમણાં આયા, અને એ ઇન્દ્ર ભારતી બાપુ એ જ પણ એના ગુરુ છે. અને મારા નામ ગુરુ છે લોલંગીરી મહારાજ, જેને એક આસન ઉપર વિજયભાઈ 35 વર્ષ કાઢ્યા, તેમ પોલોઠી વારીને બેહી જાય 35 વર્ષ લગ્ન ઊભા નથી. એ મારા ગુરુ છે લોલંગ, આપણે ગેલાણાની બાજુમાં ગંગારામ બાપુ કરીને છે, એની પણ બહુ ચેતન સમાધિ છે આજે પણ. અને મારા બાપુજીના પણ ગુરુ હતા ડાયરામ બાપુ, જે સોંદેડા અને નાનડિયા, બરાબર. એટલે અમે પણ આ સાધુથી જોડાયેલા છે, સંતોથી પણ જોડાયેલા છે, અને અમારું જીવન જ સંતો આરે વણાયેલું છે કાયમી માટે. અમે આજે પણ સંતોની જ પહેલાં અમે ગમે એવા સંતો હોય તો પહેલાં અમે એને નમન કરીએ, અને સંતો જ અમારા માટે ભગવાન છે. અને વચ્ચે અહીં જે ગાદીપતિ એટલે આમ તો વંશ પરંપરા, હા વંશ વારસાગત જ જગ્યા છે, વારસાગત છે, પણ અહીં ભક્ત પરંપરા છે. હા, હવે અહીં ચાદર વિધિ હોય કે લઘુ મહંતની એ કઈ રીતે પ્રોસેસ? હા, અમે હમણાં 4મી મહિનાની 21મી તારીખે જ્યારે અમે કીર્તિભાઈનો પ્રોગ્રામ કર્યો દેવાઈતભાઈનો, ત્યારે અમે બાપુને આજે જ ચાદર વિધિ કરાવી, ઇન્દ્ર ભારતી બાપુને કાઠોળથી આપણે જૂનાગઢથી અમારા પ્રસાદની, અને ચાદર વિધિથી થાય અને અમે પણ તિલક આપી શકીએ એવું કંઈ નથી. અને ભગત હવે આપણે પ્રસાદી સ્વરૂપે તમે વાત કરી ને કે કૂવાની બહાર જે પ્રસાદી સ્વરૂપે વસ્તુ રાખેલી, અને દાસારામ બાપુએ કીધેલું કે અહીં હું આવું ત્યાં સુધી પૂજા, હા એ તમને હલો પાઘડીના દર્શન કરાવવા. જે મેં વાત કરી કે દાસારામ બાપા જ્યારે સ્નાન કરવા ગયા અને પાઘડીના માળા જ્યાં મૂકી એ આ પાઘડી છે અને ઢાંકેલી છે, અષાઢી બીજને દીના દર્શન વિજયભાઈ થાય છે ત્યારે અમારો ઓલ ગુજરાત સગર સમાજ અહીં આવે છે અને 18 વર્ણ આવે છે. પણ સગર સમાજ માટે બહુ મહત્ત્વનું અમારા માટે છે કે અમારા માતાનો તાજ છે, અને આજે એ પાઘડીને ઓછામાં ઓછા 300 થી 350 વર્ષ થયા, હજી કાપડ એવું ને એવું, માળા એવી ને એવી, હજી એમાં કોઈ પણ ફાયદો ફેરફાર થયો નથી. આ અમારે દાસારામ બાપા અહીંયા મૂકી નહીં ગયા અને એવું કહી ગયા કે ભાઈ જ્યાં હું જ્યાં લગ્ન જાત્રામાંથી પાછો ન આવું ત્યાં લગ્ન તમારે આને પૂજન કરવાનું છે. એટલે જાત્રા કરવા ગયા છે ને હજી દહે અહીંયા જ એનું સાનિધ્ય અહીંયા જ છે અને એનું પરચા ચાલુ છે ને અહીંયા જ એનું વસવાટ છે ટૂંકમાં. હા, લાકડી છે, જો આ લાકડી છે, આ લાકડી છે એ દાસારામ બાપાની લાકડી, પાઘડી ને માળા, બરોબર, માળા અંદર ઢાંકેલી છે તુલસીની,
આ તો આપણી બધી બનાવેલી માણસ. અને બીજી ભગત એક વાત વચ્ચે બોલાય, આમ તો સમગ્ર ગુજરાત અને ગુજરાતની બહાર પણ દાસારામ બાપાના મંદિર છે, પરંતુ મહત્વના આસ્થાના કેન્દ્ર મેન હોય કોઈ પરચા સ્વરૂપે હોય, તમે ઓટાની એક વાત કરી કે ત્યાંથી ધજા પૂજાય છે, તો મુખ્ય જે ચાર પાંચ મંદિરની તમે થોડી વાત કરેલી આગળ, મુખ્ય મંદિર કયા કયા? મુખ્ય મંદિર તો આમ ગણીએ તો અહીંયા જ થાય બાલાગામ જ, પણ જે બાપા ભાઈની અંદર જે જળ સમાધિ લીધી અને પછી જળ સમાધિ લીધા પછી જ્યારે ગામના લોકો કે ભાઈ બાપા કૂવામાં પડી ગયા, કારણ કે આપણે તો એવું જોઈએ ને કે બાપા પડી ગયા, પણ બાપા તો અંતરધ્યામ થઈ ગયા હતા, પણ એ બાપા અંદર બધા ગામના લોકો ગોતતા હતા કે ભાઈ બાપા નાવા ગયા બારોબર નીકળ્યા નથી, ત્યારે નાકરા બાજુથી એક ભાઈ આવ્યા અને કીધું ભાઈ શું આમાં તમે કૂવામાં કોઈ પડી ગયું છે તે તમે, તો કે હા બાપા નાવા ગયા છે, તો કે બાપા તો આગળ નાકરા મને મળ્યા, એ તો કે હાલો તો કે નાકરા જાય, તો નાકરા જ્યારે અહીંથી અમારા સમાજના માણસો ગયા બધા ગામના, તો નાકરાની અંદર ધડુપ કુટુંબ, પટેલ સમાજની અંદર ધડુપ કુટુંબ છે નાકરામાં, ત્યાં બાપા એના જે શિષ્ય હતા એના મળ્યા અને ત્યાં બાપાના જે ચરણ પગલાં છે મંદિર પણ છે, અહીંથી અમારે 12 કિલોમીટર નાકરા થાય, તો નાકરા ગયા લોકો તો કીધું ભાઈ બાપા આવ્યા, તો કે હા બાપા આગળ જ બેહીને ગયા, અહીંથી પાટણવાવનું કહીને ગયા, એટલે બાપા પાટણવાવ ગયા, પાટણવાવમાં પેથાણી કુટુંબ જે એના શિષ્ય હતા એને મળ્યા અને બાપાના પડછાઈ રૂપ જે આજે આપણે જે આ પોજ જોઈએ છે દાસારામ બાપાનો, એ પોજ અમને ત્યાંથી મળ્યો, જે એનો પડછાયો પડ્યો એ પડછાયામાંથી અમે દાસારામ બાપાનો પોજ લીધો. હા, કે આ રીતના હતા. પછી ત્યાંથી ગયા ઉપલેટા, ઉપલેટા ગયા ત્યાં ડોબરિયા કુટુંબમાં બાપા ખુદ કડિયાનું રૂપ લઈ અને દાસારામ બાપુ કલ્લા બાપા એના શિષ્ય હતા અને ત્યાં મંદિર બનાવ્યું અને કીધું ભાઈ મજૂરી માટે હું સ્નાન કરી આવું પછી મને મજૂરી આપજો, તો મજૂરી પછી સ્નાન કરવા ગયા, એ ગયા પાછા બાપા આવ્યા નહીં. અને ત્યાંથી ગયા આપણે ધારી, ધારી રૂડાણી પરિવારની અંદર ત્યાં આજે બાપા જે ઓટા ઉપર બેઠા છે એ બાપાનો એ ઓટો પ્રસાદીનો એ લોકો પૂજે છે અને ત્યાં કંકુ એટલું બધું છે કે લાખો માણસો ચાંદલા કરે છે પણ હજી કંકુ ત્યાં ડૂબતું નથી ધારીની અંદર એ મંદિરની અંદર. અને ત્યાંથી પછી બાપા એના જે છેલ્લા શિષ્ય હતા કથેરિયા પરિવારમાં બાબા પર વાક્યા, જ્યારે એ ગામની અંદર બાપાએ જ્યારે પગ મૂક્યો ત્યારે એને એક નૈનામી હામી મળી, તો કીધું કે ભાઈ આ શું છે, તો કે ભાઈ એક પટેલનો દીકરો છે, એકને એક દીકરો છે અને આવું ઘટના બની ગઈ છે, તો કે શું એ કે મારા આ ગામમાં પગલા ને આવી વાતું હોય કે એ છોકરો તો સજીવન છે કે હાજો છે કે તમે નીચે ઉતારો, બાપુએ જે આ ઉસકાયું તો એ છોકરો સજીવન નીકળ્યો, આવા પરચા છે. એટલે બાપુ બાપા ખુદ ગયેલી એવી 5 જગ્યા, નાકરા, પાટણવાવ, ઉપલેટા, ધારીન બાબા પર. બાકી બીજા અમારા સમાજની અંદર તો મંદિરો ઘણાય બન્યા છે, ઉપલેટા આપણે હમણાં જ મેં તમને વાત કરી, અમારે જે પ્રસાદી રૂપે જે અહીંથી અમે દીધેલી વસ્તુ કે મારા જે પૂર્વ, મારા પૂર્વ જે અમારા જે હતા પૂજારીઓ એની જે વસ્તુ દીધેલી એના જે મંદિરો છે અત્યારે અમારે ભાણવડની બાજુમાં રૂપામોરા છે, ત્યાં અમે ધ્રજાને માળા આપેલી, ત્યાં પણ મંદિર છે માળા અને ધ્રજા, ધ્રજા ત્યાંથી પાછા અમારે ઝારેરા ગામ છે બાજુમાં ત્યાં લઈ ગયા, ત્યાં આજે અમે શિખરબંધ મંદિર બનાવ્યું દાસારામ બાપાનું. પછી એવા તો ઝીણાવારી, કેરાળા, મોવા, સાવરકુંડલા, સુરત ઘણી જગ્યાએ મંદિરો બનાવ્યા છે, પણ અમારે માટે આ મહત્વના કાયદેસરના 5 જે પરચાવાળી જગ્યા છે એનો હું તમને ઉલ્લેખ આપું. બાકી મંદિર તો જે જેની જે સગવડથી માણા કરતું જ હોય, આજે તમારી શ્રદ્ધાની ઉઠી તમારી પાસે અત્યારે આધુનિક જમાનો 21મી સદી છે બરાબર, પણ આજે જૂનું હોય તો જૂનું જ ને, પછી અહીં નેરાણા માતાજીને બહુ ઉત્સવ થાય છે, કરેણી ઉત્સવ થાય છે ને મઢડા, પણ મેન અમારે મઢડા કેમ કે ભાઈ આજે આપણું બધું જે છે એ મઢડા, એમ મહત્વ મેનનું હોય ને, એની જગ્યા વિજયભાઈ કોઈથી છોડે નહીં, જે જગ્યા જે સંતો જે જગ્યા ઉપર જેનું તપ છે એ જગ્યા કોઈથી એની છોડીને ક્યાંય જાય નહીં, ભલે તમારા કામ કરે અનેક, પણ કોઈ એમ કહેતું હોય કે અમે સોનાના મીંડા ચડાવીને મંદિર બનાવી લઈએ, કોઈ ઓલું કરી લઈએ, એ ખોટી વાતો છે, એનાથી આપણો ભાવ પ્રગટ થાય. બાકી જે વાસ્તવિક જે ચેતના છે, જે જેની જગ્યા છે એ કોઈનું સ્થળ ભૂકે નહીં. હા, આપણે દાસારામ બાપાનું જે જીવનચરિત્ર મારેલું છે એમાં તમને હું થોડુંક જીવનચરિત્ર છે દાસારામ બાપાનું, તેમાં એના મા બાપ બતાવ્યા છે હેમીબાઈ અને વીરા ભગત, અને આ ચૈતન્ય દેવ એટલે કે મેં જે મહાત્માની વાત કરી જે એને જે ગિરનારની અંદર ચૈતન્ય મહાત્મા મળ્યા આ એ મહાત્માની વાત. પછી દાસારામ બાપાનો જે જન્મ થયો ને બાળ સ્વરૂપે જે પૂજા ધ્યાન થયા
પછી સંતોને બદનામ કરવાનું કાવતરું રચનાર બરોબર આ બધી પડતા છે. મેં જ્યારે તમને વાત કરી ને વાસણ દેવી માતાજીનું અમારે મંદિર છે બહુ જૂનું, ત્યાં આ સંતોને બદનામ કરવાનું કાવતરું કર્યું હતું. ત્યાં અમારે એક માનગર બાપુ થઈ ગયા, ભુખારી સાહેબ અને દાસારામ બાપા એની પણ સમાધિ અહીંયા જ છે. પછી જે મેં ઉપલેટાની વાત કરી કલા ભગતને જે ધનનો પરચો આપ્યો, પછી આ જે મેં તમને ધડુક કુટુંબને આપણે વાત કરીએ નાકરામાં નથુ ભગત ધડુકને જે પરચો બાપાએ આપ્યો એ આ અમારો ગંગા અવતાર છે. આ જે મેં વાત કરી વાસણદેવી માતાજીના આરાધનાના જે વાસણદેવી જે આ સંતોએ તણે જે ભજન કર્યું તપ કર્યું એનું આ જે ચિત્ર છે. અને આ છે આપણે કૂવાનું, દાસારામ બાપા અંતરધ્યાન થયા બરાબર 1805માં એની સાઇલ પણ લખેલી છે. અને નાકરામાં જે નથુ ભગત ધડુકની વાડીમાં વાડના રખોપા કર્યા બાપાના સ્વરૂપથી, એને એની એવું છે નથુ ભગતને એવું નિયમ હતું કે ભાઈ મારા એને દાસારામ બાપુને ગુરુ માન્યા મનથી અને કીધું કે ભાઈ એના જે માલિક હતા વાડીના એને એને કન્ડિશન કરી કે ભાઈ હું તમારા પેલો હાથી રહું પણ મારે બાલાગામ દર બીજે જવાનો નિયમ છે એટલે તમારે તેદી મને રજા દેવી જોઈએ. ત્યારે પણ એ ખેડૂએ હા પાડી અને વાળ બહુ પાકે અને ભાંગવાને વીકે અને શિયાળના વાળા ત્રાસથી બીજ આવી એટલે એને ના પાડી કે ભાઈ તું આજે નહીં આ એક બીજ નહીં જાતો શું હાલશે એમ એવું કહે થોડું કે કદાચ તને 11 બીજ જવા દીધું પણ એક બીજ નહીં જાતોમાં શું ફેર પડી જાય આગળ કાંઈ વાંધો નહીં. પણ આ ભાઈ જે નથુ ભગત હતા એ કે વાત વાળી દીધી અને રાતે અહીંયા આવી ગયા ભજન અને ખેડુ ગયો જોવા કે ભાઈ ઓલો ગયો કે શું છે વાળીએ. જ્યાં અહીંયા ગયા તો બાપા એનું રૂપ લઈને ત્યાં બેઠા હતા બરાબર, વાળનો રખોપું બાપાએ કર્યું. બાપા તો અહીંયા જ હતા અને ઓલા ભાઈ અહીંયા હતા નથુ ભગત, પણ બાપાએ એનું રૂપ લઈ અને ઓલા એના જે ખેડુને એવો પરચો બતાવ્યો કે આ અહીંયા હકીકતમાં અહીંયા છે ક્યાંય ગયો નથી, ટૂંકમાં ઊની બીજ ન તૂટીને ઊને પરચો બાપાનો આવું છે. પછી આ ભાણ ભગત ને પુના ભગત બાપા પાસે કંઠી બંધાવી ઉપલેટાની વાત કરું હું તમને, ભાણ ભગત એ ઉપલેટામાં થઈ ગયા અમારે. પછી ભાણ ભગતને ત્યાં પાઠ ઉત્સવ ધારીમાં ભીમ ભગત રૂડાણી વાંજ્યા મેણું ટાડ્યું કે જેને પુત્ર નહોતો એને બાપાએ પુત્ર આપ્યો. આજે રૂડાણી પરિવાર અમારો સેવક જ છે ધારીની અંદર ધડુક કુટુંબ. પછી આ ભીમ ભગતનો પાઠ ઉત્સવ પટેલના દીકરાને સજીવન કર્યું, મેં તમને આડી વાત કરી ને બાબા પર વાક્યા આ બધું. અને બામણાસા સજીવન કરી આપણે, ભાઈ બામણાસાનું લખ્યું ત્યારે બામણાસામાં એવું કંઈ નહોતું પણ ત્યારે આ બધું મેં જઈને નવાબની કચેરીમાં કામ થયું હતું, આ તો પછી થોડો ફેરફાર થયો હોય લખવામાં. પછી પાવઠે અઠું ભરીને રામ ભક્તિમાં પોઢેલા ભગવાન, ત્યારે એની રીતે કો હાલતો હતો, બાપા તો હુઈ ગયા હતા, કો એની રીતે હાલતો હતો પાણીનો. ઉપલેટામાં બ્રાહ્મણે રીંગણાનો પરચો આપેલો કે 5 રીંગણા જોઈએ ને કે બાપાને ક્યાં ખબર છે હાલને ભરીલો રીંગણા હારા છે, પણ એ ઠેલી ભરતો ગયો તો છેલ્લે 5 જ વધ્યા. પછી બાપાને પાંચ પગે લાગી ગયો અને કંઠી બાંધી ગયા કે ભાઈ આજથી અમે તમારા શિષ્ય. અને આ બાપાએ ઓઘા પૂરા કર્યા આ બધું મેં તમને કીધું. દીવની અંદર જે વાણિયા મધ દરિયે ડૂબતું હતું એનો પરચો છે કે વાણિયાને જે પરચો આપ્યો બાપાએ, એ લોકો આજે વિદેશમાં અમારા બાપાનું અંગોરખો લઈ ગયા. અને આ મેં તમને જો કીધું હતું ને બિલાડીનો પરચો નવાબ બાદશાહનો સજીવન કર્યું. અને છેલ્લે મંડપ કર્યો દાસારામ બાપાએ. અને આ અમારી બધી જગ્યાઓનું આખું છે, બધા આવી જાય મંદિરો અમારે સાવરકુંડલા વાકિયા બરાબર નાકરા ઝારેરા બધું આવી જાય.